સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામરિક તત્વએ યુવાને ઢોરમાર માર્યાની ઘટના સીસીટીવી સામે આવી હોવા છતાં હજુ સુધી ડિંડોલી પોલીસ દ્વારા અસામરિક તત્વ સામે પગલાં ન લાવ્યાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ વધી રહ્યો છે અને આવા અસામાજિક તત્વોને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ છાવરતા હોવાના પણ વારંવાર આક્ષેપો થતા હોય છે. ત્યારે સીસીટીવીમાં મારામારીની એક ઘટના કેદ થઈ હોવા છતાં પણ પોલીસે આરોપીઓ સામે કોઈ પગલાં ન લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ ડિંડોલી વિસ્તારની. ડિંડોલી વિસ્તારમાં માર્ક પોઈન્ટ પાસે આવેલ સરસ્વતીનગરમાં યુવાનને માથાભારે મુકેશ પાટીલ, લંકેશ પાટીલ, મિથુન પાટીલ, આની મહેશ ઉર્ફે ટીપુ પાટીલ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે ઇજાગ્રસ્ત યુવાને ડિંડોલી પોલીસ મથકમાં રજૂઆત પણ કરી હતી. જો કે પોલીસે આરોપીઓ સામે કોઈ પણ પગલાં ન લીધા હોવાના આક્ષેપ હાલ તો ઇજાગ્રસ્ત યુવાને કર્યા છે. ગત 6 તારીખે યુવાન પર માથાભારે ઇસમો દ્વારા હુમલો કરાયો હોય, જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા હોવા છતાં પણ પોલીસ દ્વારા આરોપીઓ સામે આંખ મિચામણા કરાઈ રહ્યા હોવાના આક્ષેપોને લઈને હવે આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરાશે તેમ લાગી રહ્યું છે. હર્ષદ સેટા સાથે હાજર કુરેશી.